મની મેનેજર એટલે તમારા નાણાના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ, આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું માર્કેટને અસર કરતી ઘટનાઓ અને ફ્રોડ્સ ઉપર, તેમાંથી ઊભી થતી તક અને દર્શકોના સવાલ પણ લઈશું. આપણી આસપાસની દુનિયામાં સતત અમુક ઘટનાઓ તો અમુક ફ્રોડ થતા હોય છે, જેને કારણે માર્કેટ પર મોટી અસર થતી હોય છે. આવી ઘટના કે ફ્રોડ જ્યારે થાય છે અથવા સામે આવે છે, ત્યારે ઘણા રોકાણકારને ઘણી મૂંઝવણ થઈ જાય છે કે રોકાણને લગતા નિર્ણયો કઈ રીતે લેવા. અમુક વખત રોકાણકાર ડરી જાય છે, જે સ્વાભાવિક છે, પરંતુ અમુક વખત આવી પરિસ્થિતિમાં પણ અમુક તક ઊભી થતી હોય છે. તો આવા સંજોગોમાં રોકાણકારે કઈ રીતે આગળ વધવું એ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રેન્ડસેટ કન્સલ્ટન્સી ના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ગુડ ઇવનિંગ. અને આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, રીસેન્ટ ટાઈમ્સમાં આપણે જોયું છે કે ઘણા બધા ફ્રોડ્સ આપણી સામે આવ્યા છે. અને આ ફ્રોડ્સ એકચ્યુઅલી કોઈ વખત આપણે વિચાર કરીએ તો એ ઓફકોર્સ વિચાર ક્રોસ થાય છે કે શા માટે આવા ફ્રોડ્સ થતા હોય છે. અને આ ફ્રોડ્સ જ્યારે થતા હોય છે ત્યારે સપોઝ એ પર્ટિક્યુલર સ્ક્રિપ્ટમાં કે એ પર્ટિક્યુલર બેંક્સમાં કે એ પર્ટિક્યુલર કંપનીમાં જો થતું હોય છે ને, જેના રોકાણ કરેલા પૈસા હોય છે જે ઇન્વેસ્ટર્સના, એ લોકોને એક વખત તો ગભરાહટ થઈ જ જાય છે. પણ શું ઓલવેઝ ગભરાહટ થાય છે કે એમાંથી કોઈ તક પણ મળતી હોય છે? યુ નો, આટલા વર્ષોનો અનુભવ ને જેટલું પણ વાંચ્યું છે, જેટલું પણ સમજ્યું છે આટલા વર્ષોમાં, એમાં એક વસ્તુ એ સમજવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય એમાં વધારે તકલીફ થાય છે એની કમ્પેરિઝનમાં કે જ્યાં એને નફો થતો હોય અને એનો જે આનંદ થવો જોઈએ. એટલે નફાનો આનંદ અને નુકસાનની જે તકલીફ, તો એ નુકસાનની તકલીફ વધુ હોય છે નફાના આનંદ કરતાં. એટલે ગમે તેવી વસ્તુ થાય, કંઈક ન્યૂઝ આવે કે કોઈ એવી ઘટના થઈ જાય કે કોઈક ફ્રોડ સંભળાય, અને ખાસ કરીને એવા સમયે કે જ્યારે તમારા પૈસા માર્કેટમાં લાગેલા હોય, ત્યારે તો બે હિસાબ તકલીફ થતી હોય છે. અને જો તમે જો કે તમારા શેરનો ભાવ આમ ઝપકતા, ખાલી તમે આંખ ખોલો ને બંધ કરો એની પહેલાં તો ભાવનો સાવ સત્યાનાશ થઈ ગયો, તૂટી ગયો ભાવ, 20-30% તમારું જે વેલ્યુ છે નીચે ઉતરી ગઈ, તો નેચરલી એટલી બધી તકલીફ થાય છે કે આમાં બીજું આગળ વિચાર કરવાની કોઈ ક્ષમતા જ નથી રહેતી. એટલે ઓબ્વિયસલી તમે ઇન્વેસ્ટેડ છો તો તમને તો થવાનું જ છે નુકસાન. પણ જે લોકો ઇન્વેસ્ટેડ નથી અને જે લોકો ઇન્વેસ્ટેડ છે, બેઉ જણે એક વસ્તુ સમજવી જરૂરી છે, આવી બધી જ તકલીફોમાં ક્યાંક ને ક્યાંક એક અવસર છુપાયો હોય છે. કદાચ કોકવારે અવસર બહુ મોટો હોય છે, કદાચ કોકવાર આપણી ભૂલ થઈ જાય છે કેલ્ક્યુલેટ કરવામાં, એ અવસર હોતો જ નથી. અને કોકવાર એવો મોટો જેકપોટ હોય છે કે જો તમે કરો એવી વસ્તુ તો યુ નો ઘણી તમારું આખું સ્ટેટસ જ ચેન્જ થઈ જાય. એટલે હવે ફ્રોડની વાત કરશું આજના એપિસોડમાં, અને પછી આગળ આપણે ઇવેન્ટ્સ અને ઘટનાઓની પણ વાત કરશું. પણ ફ્રોડ્સની જો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે આજે મારી પાસે એક હોય તો હું ફટાફટ 1 in 100 બનાવી લઉં રાતોરાત. એટલે કોઈ જાતનો સંયમ નથી, કોઈ જાતનું પેશન્સ નથી, કોઈ જાતનું ડિસિપ્લિન નથી, પણ બધાની ઈચ્છા હોય છે. અને માણસ માત્ર એમ વિચાર કરે કે જો મારા 1 in 10 આમ ફટાફટ બની જાય, આમ ચૂટકી વગાડતા, તો હું શું કામ આવી એક કોશિશ ના કરી લઉં. એટલે એનાથી જે વસ્તુ, ત્રણ વસ્તુ જે ઉભરે છે આનાથી, એ છે કે એક, તમને લોભ ડૂબાવશે, બીજું તમારો ઓવર કોન્ફિડન્સ, અને ત્રીજી વસ્તુ કે તમે આ બધી વસ્તુઓ કરવામાં કોકવાર કોઈ ખોટું ડિસિઝન લઈ લો તો પછી એ ખોટું ડિસિઝનને કવર અપ કરવા માટે તમે બધી કોશિશ કરી લો છો. અને એટલે આવા ફ્રોડ જ્યારે છિપાવાતા નથી કે દબાવાતા નથી, ત્યારે આમ મોટા થઈને બહાર આવી જાય છે અને સડનલી પબ્લિક ન્યૂઝ બની જતા હોય છે. એટલે ફ્રોડ્સના મુખ્ય મારા કારણે વ્યક્તિની લાલચ છે, એનો લોભ છે, ઓવર કોન્ફિડન્સ હોય છે. અને કોકવાર આમ સિમ્પલ રીતે સમજવા જઈએ, ગમે તેટલા ભણેલા હોય, ગમે તેટલા એજ્યુકેટેડ હોય, ગમે તેટલો અનુભવ હોય, કોકવાર વિનાશકાલે વિપરીત બુદ્ધિ એમ થઈને કોકવાર કોઈ ભૂલ થઈ જતી હોય છે, તો એ ભૂલ માનવાની જગ્યાએ એ ભૂલને કવર અપ કરવામાં વધારે નુકસાન થઈ જતું હોય છે પોતાનું, એક કંપનીનું, અને આપણા જેટલા લોકો એની સાથે નિવેશિત છે, ઇન્વેસ્ટેડ છે, બધા લોકોનું નુકસાન થઈ જતું હોય છે. જે જરૂર, એટલે ઘણા રીઝન્સ હોય છે કે ફ્રોડ થઈ જતા હોય છે, અને જ્યારે બહાર આવે છે ત્યારે આપણા જેવા ઇન્વેસ્ટર્સ એમાં ફસાઈ જતા હોય છે. અને આપણે રીસેન્ટ ટાઈમ્સમાં જોઈએ કે ઘણા બધા ફ્રોડ્સ સામે આવ્યા છે, એક બાદ એક ઘણા બધા ફ્રોડ્સ આવી ગયા છે. અને એટલે જ એક માર્કેટમાં, અને એઝ અ ઇન્વેસ્ટર ઓલ્સો, તમને એમ લાગે કે એક બીક લાગે છે કે હવે ક્યાં ઇન્વેસ્ટ કરવું જેથી આપણી મૂડી સુરક્ષિત રહે ને આપણે કોઈ ફ્રોડને લીધે આપણને કોઈ નુકસાન ન થઈ જાય. પણ કાર્તિકભાઈ, રીસેન્ટ ટાઈમ્સના ફ્રોડ શું ગ્રીડ અને કરપ્શનને લીધે જોવા
જોવા મળ્યા છે એવો કોઈ એક્ઝામ્પલ તમારી સામે આવે છે? આપણે છે ને આ ત્રણેય શ્રેણીમાં અલગ અલગ એક્ઝામ્પલ્સની વાત કરશું. એટલે લોભ અને કરપ્શન એમાં આપણે બે ત્રણ એક્ઝામ્પલની વાત કરશું. એક આપણે NSCLની વાત કરશું, આપણે બીજી વાત કરશું પંજાબ નેશનલ બેંકની, અને ત્રીજું જે દાખલો લેશો એ આપણે લેશે પંજાબ નેશનલ બેંકનો. તો અને સત્યમનો, સોરી, ત્રીજું સત્યમ કંપનીની વાત કરશું જે થોડા વખત પહેલાં થઈ ગયેલું, 6-7 વર્ષ પહેલાં. તો હવે આપણે NSCLની વાત કરીએ તો ત્યાં બેસિકલી પ્રોબ્લેમ શું થયેલો કે ત્યાં લોકો પેપર ટ્રેડ કરતા હતા, પેપર કોન્ટ્રાક્ટ થતા હતા, જે એકચ્યુઅલી કમોડિટી એટલે જે ધાતુ છે કે જે અનાજ છે કે જે પણ વસ્તુ ત્યાં વેરહાઉસમાં સ્ટોર થવાનું હતું એ સ્ટોર નહોતું થયું, અને લોકો ખાલી પેપર ઉપર ટ્રેડ કરતા હતા. લોકો કઈ રીતે આમાં લલચાઈ ગયેલા કે તમને કમોડિટીના ટ્રેડિંગમાં ફિક્સ ટાઈપનું રિટર્ન મળતું હતું, એટલે બ્રોકરોને મજા આવતી હતી અને ઇન્વેસ્ટરને નેચરલી મજા આવે કારણ કે એને ફિક્સ રિટર્ન મળે. અને આજની તારીખમાં પણ જ્યારે પણ કોઈ એવી તક મળે આપણે કે જ્યાં ફિક્સ રિટર્ન મળે, તો નેચરલી આપણું પહેલાં આકર્ષણ એ જ દિશામાં થઈ જાય કે જ્યાં મને ફિક્સ 15-20-25% રિટર્ન આવે તો બહુ મજા આવે. તો આવી જ વસ્તુ થતી હતી, નીચે કોઈ એસેટ નહોતું. હવે એ એસેટને કારણે, હવે ફોર એક્ઝામ્પલ ત્યાં કોલેટરલ નહોતું, પણ MCX તો એક એક્સચેન્જ હતું તે જ્યાં ખાલી આ બધું ટ્રેડિંગ થાય છે કમોડિટીનું. તો MCX નો ભાવ પણ એટલો બધો ગબડી ગયેલો, કદાચ એક્સચેન્જમાં એટલો પ્રોબ્લેમ નથી, કદાચ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એક્સચેન્જમાં અને ગુમાવ્યા પણ હશે પૈસા, તો નીચા ભાવમાં લીધું હશે તો ઘણો બધો ભાવ કવર પણ થઈ ગયેલો થોડાક વખતમાં. તો એટલે આવી સિચ્યુએશનમાં કોલેટરલ નહોતું, પણ જે એક્સચેન્જ હતું, એક્સચેન્જનો આમાં કંઈ બહુ ખાસ રોલ નથી કે બહુ કંઈ ખાસ ફોલ્ટ નથી. એક્સચેન્જ આજે નહીં તો કાલે પાછું આવી જાય. એટલે એક્સચેન્જનો જો જ્યારે ભાવ નીચે જતો રહ્યો હોય તો ત્યારે એક ઓપોર્ચ્યુનિટી બને છે, એવું આપણે દેખાડવું છે. સેમ રીતે પંજાબ નેશનલ બેંકમાં આપણે વાત કરીએ, જે હમણાં નીરવ મોદીની જે આપણે એપિસોડ થોડા વખત પહેલાં જોયો કે બે હિસાબ લોન આપી દીધેલી, કોલેટરલ આપી દીધું, પાછું એમાં કોઈ સિક્યોરિટી વગેરે બધું કામકાજ કરેલું, એટલે એવું તો નેચરલી પોસિબલ જ નથી. આપણે એ કેસ તો ડિસ્કસ નથી કરતા કે જ્યાં આટલું બધું કરપ્શન થયેલું ને એ બધું થયેલું, પણ લોકો શું માને છે કે જો એક બેંકમાં ફ્રોડ આવ્યો અને એ બેંકનો ભાવ નીચે ગયો તો નેચરલી ત્યાં તો તકલીફ છે જ, એટલે એ બેંકને થોડું ઘણું નુકસાન થવાનું જ હતું PNB ને, અને એ PNB એ પોતાના પ્રોફિટમાંથી થોડું ઘણું આપીને એ નુકસાન પૂરું પાડવાનું હતું. પણ આપણે લોકો શું કરીએ છીએ કે આપણે રૂલ ઓફ જનરલાઇઝેશન લગાડી દઈએ છીએ કે આ બેંકમાં તકલીફ થઈ, બાકીની જેટલી બેંક છે બધી જ બેંકોમાં તકલીફ થઈ હશે, અને ત્યારે તમે એ સમયે જોશે બધી જ બેંકો નીચે પડતી હતી. ત્યારે કોઈક સારી બેંક તમે જો ઉચકી લીધી હોત, સારા ભાવે એક અવસર આવેલો તમારી સામે, કે દાખલા તરીકે કોઈ બેંક જો સારું છે, એની બેલેન્સ શીટ સારું છે, એનું પ્રદર્શન સારું છે, એનું પ્રોફિટ માર્જિન સારું છે, એનું નેટ માર્જિન સારું છે, બધું જ સારું છે, અને જો એવી બેંક કારણ વગર 8-10%, 15% નીચે આવી ગઈ હોય પ્યોરલી રૂલ ઓફ જનરલાઇઝેશનને કારણે, તો એ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એક સરસ ઓપોર્ચ્યુનિટી બની જતું હોય છે. અને આમાં તો એવું છે કે જે લોકો ઇન્વોલ્વડ હતા, જે લોકોએ ફ્રોડ કરેલો, કરપ્શન કરેલું, એ લોકો તો પનિશમેન્ટ થવાની જ છે. એટલે આજે પણ પંજાબ નેશનલ બેંકને જુઓ તો 52-week લો ઉપર ચાલે છે, અને પણ બેંક ચાલુ છે. એવી કોઈ ખાતરી નથી કે આમાં બહુ મોટો પ્રોફિટ થશે, પણ પોસિબિલિટી છે કે કાલ ઉઠીને જો બેંક બધું વ્યવસ્થિત કરી લે, સરસ બિઝનેસો મળે, સરસ કોન્ટ્રાક્ટ્સ મળે, નવા ઓર્ડર બુક્સ મળે, નવા લોન્સ એ લોકો આપે, અને સરસ મજાની બેંક આખું રિફંડ થઈ શકે છે, કોઈક સરસ લીડર આવી જાય, તો ઘણો બધો ફેરફાર થઈ શકે છે. અને આજે 52-week લો ઉપર લગભગ ચાલી રહ્યો છે. અને ત્રીજી વાત કરવી છે સત્યમની, કે સત્યમાં ખોટા બિલ દેખાડીને લોભને કારણે બેલેન્સ શીટ મોટી બનાવવાની હતી. એમાં શું ખબર પડ્યું કે એને કારણે જો સત્યમ, જે લોકો સાવ જ્યારે તૂટી ગયેલો સત્યમ, ત્યારે જો લોકોએ સત્યમ ખરીદી લીધો હોત, ચાન્સીસ હતા કે કંઈ નહોતું મળવાનું, પણ એની સામે ટેક મહિન્દ્રા આવી, ટેક મહિન્દ્રા એને ટેક ઓવર કરી લીધું, અને આજના એ ઓછામાં ઓછા ભાવના ઇન્વેસ્ટ કરેલા સત્યમ શેર્સમાં પણ કદાચ તમને ટેક મહિન્દ્રાના જે એક્સચેન્જમાં શેર્સ મળેલા એમાં ઘણો નફો થઈ ગયેલો, અને નફો ઓલમોસ્ટ 3 ગણો થઈ ગયો છે અને 6 વર્ષમાં. એટલે ઘણી બધી વાર એવી તક તમારી સામે આવે છે કે આપણે ડરી જઈએ છીએ, પણ જો આપણે એમાં ઇન્વોલ્વડ નથી, એટલે આપણી પાસે જો સત્યમના શેર ના હોત કે એક હોત, તો કદાચ આપણે આમાં બીજો કોઈક રૂટ કે બીજો કોઈક વસ્તુ આપણે કે બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી આપણે શોધત આમાં, અને આપણે એ શોધીને એમાં ઇન્વેસ્ટેડ થઈ ગયા હોત. તો એ જ રીતે એક બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે કોઈ શેરનો ભાવ બે હિસાબ ઊંચો થઈ જાય કારણ વગર, તો કદાચ થોડો ઘણો પ્રોફિટ બુકિંગ પણ કરી લેવું જોઈએ. એટલે આ પણ એક શીખ મળે છે. એટલે આજે બધા ગ્રીડ અને કરપ્શન રિલેટેડ ફ્રોડ્સ હતા, એમાંથી જોવા પણ મળે છે ઘણું બધું, અને એમાં જાણવા પણ મળે છે. અને જો ખાસ કરીને તમારા પૈસા ના હોય અંદર, તો તમારે સાઈડ ઉપર ઉભા રહીને તમે એક દર્શક તરીકે જુઓ, તો કદાચ તમને એમાં 2-4 ઓપોર્ચ્યુનિટી પણ દેખાઈ જશે.
જી બરાબર છે. તો એક ઓફકોર્સ પહેલાં તો એક ગભરામણ થઈ જાય, અને જો બીજી રીતે તમે જુઓ તો કોઈ વખત તક પણ મળી જાય છે. જેવી રીતે કાર્તિકભાઈ એક્ઝામ્પલ્સ આપ્યા, અને એમાં જો તમે જો એ વખતે ખરીદી લો છો અને પાછળથી જેવી રીતે આ સત્યમનું ટેક ઓવર થઈ ગયું, મહિન્દ્રમાંથી ટેક મહિન્દ્રાએ ટેક ઓવર કર્યું હતું, અને પછી અત્યારે તો આપણે જોઈએ છીએ કે કઈ રીતે ભાવ છે. પણ ઓપોર્ચ્યુનિટીઝ ઓલવેઝ હોતી હોય છે. સાથે કાર્તિકભાઈ તમે બીજું એક કયું રીઝન કે શા માટે ફ્રોડ થતા હોય છે, ઓવર કોન્ફિડન્સથી પણ ફ્રોડ્સ થતા હોય છે, કઈ રીતે થતા હોય છે? સી, ઓવર કોન્ફિડન્સમાં છે ને, મારે બે દાખલા દેખા આપણા દર્શકોને સાથે શેર કરવા છે. એક હતું સીઆરબી કેપિટલ અને બીજું હતું સહાર ગ્રુપ. હવે આ બે કંપનીએ પૈસા લીધા પબ્લિક પાસેથી ઊંચા વ્યાજે, એટલે લોકોને પ્રોમિસ કર્યું કે તમને અમે ઊંચું વ્યાજ આપશું. એની નેચરલી છે કે આપણા દેશમાં ઊંચું વ્યાજ મળે, બેંકથી 4% વધારે કે 10% વધારે મળતું હોય તો લોકો બહુ વિચાર જ નથી કરતા અને બે હિસાબ પૈસા આપી દે છે. અને આ તો બે દાખલા એવા છે કે જે આપણી સામે ન્યૂઝમાં આવ્યા છે. કેટલા અનેકો દાખલા એવા છે કે જ્યારે લોકોએ આને 2% ઉપર લોન આપી છે, મહિને 2% હિસાબે, કે આને 1.5% ઉપર, કે આને 1% ઉપર, કે આ ફલાણા મારા ફુઆ છે ને, મારા ફુઆ કાકા છે ને, મારા કાકાના કોન્ટેક્ટના માણસ છે, એટલે એને પૈસા આપી દે. બે હિસાબ પૈસા આપણે લોકોને આપતા હોઈએ છીએ, કારણ કે આપણે એટલી લાલચ છે કે થોડું આપણે રિટર્ન વધારે મળી જાય. અને એની સામે આવી કંપનીઝ આવે છે. એ કંપનીઝ એટલી બધી મોટી મહત્વાકાંક્ષા લઈને આવે છે કે હું મોટા ભાવે પૈસા લઈ લઉં, એટલે દાખલા તરીકે 15-20-25% ઉપર પૈસા ઉપાડી લઉં, અને હું એથી એવો બિઝનેસ કરું કે જ્યાં હું કદાચ એનાથી ડબલ કમાઈ લઉં. હવે એ નાના ગાળામાં પોસિબલ છે. સીઆરબી પૈસા લેતા હતા અને ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. શેરબજારમાં પણ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ હતું ને અન્ય બધી કંપની પણ હતું. સહારાએ પૈસા લીધા અને અમેરિકામાં હોટેલ લીધી અને એમાં મોટો હોટલો બનાવીને ઘણા બધા અલગ અલગ ટાઈપના બિઝનેસીસ કર્યા. એટલે એ બિઝનેસમેન મહત્વાકાંક્ષા, પણ કોકવાર જો એ ચક્ર ફરવાનું જો બંધ થઈ જાય, કે કોકવાર એ જે પડ્યું છે તમારો મેં કંઈક અચકાઈ જાય, કે કોઈક સ્પીડ બ્રેકર આવી જાય એ લોકોની લાઈફમાં, તો એ લોકો તો ડૂબે પણ એની સાથે કેટલા હજારો લોકોને લઈને ડૂબે. અને એનું કારણ શું કે આપણે 4% એક્સ્ટ્રા કમાવાની લાલચ હતી. એટલે કેટલા બધા લોકો, ખાસ કરીને જે લોકોને ફિક્સ્ડ ઇન્કમ જોઈએ છે કે ફિક્સ ટાઈપનું રિટર્ન જોઈએ છે, પ્લીઝ સમજો કે તમારી લાલચનો કેટલો બેહિસાબ ફાયદો કોઈ ઉઠાવી લે છે અને વિચાર પણ નથી કરતા. ઇવન આજની તારીખમાં કેટલા એવા એક્ઝામ્પલ આવે છે, 15% લોન અને 18% આ પ્રાઇવેટમાં આપી દો પૈસા ને એમાં મળી જશે. કેટલી બધી વાર તો પૈસા આવતા જ નથી, વ્યાજ તો જાય છે, દર પણ જતું રહે છે. એટલે આવા અનેક એક્ઝામ્પલ છે. ખાલી આમાં એક જ સલાહ છે, જે ડિપોઝિટ તમારે કરવી હોય, બેંક ડિપોઝિટ કરવી હોય, તો આપણી જિંદગીની જે ફેક્ટ છે એ જ છે કે આપણા દેશમાં આજે 6-7% છે. એમાં ખુશ થાવ, તમારા પૈસા સાચવો, થોડું ઓછું મળશે પણ ઓછું લઈને સુઈ જાઓ. પણ તમે આવા બધા રિસ્ક લો અને આવા બધા એક્ટિવિટીઝ કરો અને એને કારણે પછી પ્રિન્સિપલે ઘણી બધી વાર જતું રહે અને લોકો ઓવર કોન્ફિડન્સમાં ફ્રોડ કરી નાખતા હોય છે. કંઈ ઓવર કોન્ફિડન્સમાં કોઈ એવો બિઝનેસ કરી નાખે કે જ્યાં કોઈ રિટર્ન આવવાની શક્યતા જ ન હોય, પણ બધા પૈસા ત્યાં સંડોવાઈ જાય, લોક થઈ જાય, પછી તમે શું કરો? જી બરાબર છે. ને એવું આપણે જોયું છે કે ઘણાએ એવી રીતે પૈસા ગુમાવ્યા પણ છે. પણ ઓફકોર્સ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યાં અશ્યોર્ડ હોય ત્યાં તમે તમારા રોકાણ કરો, બેંકમાં રોકાણ કરો, જેથી આવી રીતે જો NBFCsમાં હમણાં બી એક ઓફકોર્સ રિસન્ટલી એક દાખલો આવ્યો છે, પણ એનું આપણે હમણાં વાત નહીં કરીએ. પણ જ્યારે તમે વધારે ઇન્ટરેસ્ટની લાલચમાં, વધારે વળતરની લાલચમાં કરો છો, ત્યારે તમારે એટલું બી ધ્યાનમાં રાખવું જોઈએ કે રિસ્ક એટલું જ વધારે છે અને પછી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પણ જેટલું જેમ કાર્તિકભાઈએ કહ્યું કે ભાઈ થોડામાં આપણે ખુશી માની લેવી જોઈએ, કેપિટલ ગુમાવવું નહીં જોઈએ. સાથે કાર્તિકભાઈ, જે રિસન્ટલી એક જે ફ્રોડ થયું છે આયલેન્ડ FSનું, એ આઈ થિંક આપણે જોયું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રોંગ ડિસિશન્સ લીધા હતા અને એને કવર કરવા માટે આ ફ્રોડ એટલું બધું વધી ગયું કે અત્યારે આપણે રિસન્ટ ટાઈમ્સમાં જોઈ રહ્યા છીએ કે શું હાલત થઈ ગઈ છે એઝ અ હોલ NBFCsની. આના માટે તમે શું કહેશો? અહીંયા પણ કેવું થયું છે કે આજે આ તો એકદમ ચર્ચામાં છે ને, હજી તો ઘણા બધા ન્યૂઝ આવે છે, હજી તો કેટલા આગળના 6 મહિનામાં ઘણી બધી નવી વસ્તુઓ ખબર પડશે. પણ એક બેસિક રીતે કે મૂળ રીતે તમે જુઓ, એક માત્ર આનું બિઝનેસ શું હતો, NBFC છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, એનું કામ શું કે વ્યાજે પૈસા લેવાના અને વ્યાજે પૈસા આપવાના. વેરી સિમ્પલ, કે
કોઈક મોટા ઇન્સ્ટિટ્યુશન પાસેથી અને રિટેલ ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા લો અને સામે એવા મોટા ઇન્સ્ટિટ્યુશન્સને કે મોટી કંપનીઝને પૈસા આપો કે જે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, આ બનાવશે, તે બનાવશે. પણ એમાં જો તમે કોઈ ખૂબ ડિસિઝન લઈ લો તો નેચરલી એવી વસ્તુ થઈ જાય કે તમે એવા કોઈકને પૈસા આપ્યા છે કે ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ થઈ ગયું કે રિયલ એસ્ટેટમાં પ્રોબ્લેમ થઈ ગયું, તો તમે જેને પૈસા આપ્યા છે એ તમને ચૂકવી નથી શકવાનો. એટલે નેચરલી તમે કેશમાં દબાઈ ગયા, કારણ કે તમે કેશ લો આગળ તમારા તમે જેની પાસે પૈસા ઉપાડ્યા છે એને તમે પૈસા આપવા માટે સક્ષમ નથી. એટલે નેચરલી મને તો લાગે છે બેસિક કોમન સેન્સની વસ્તુ છે કે આટલું બધું આપણે ચર્ચાઓ જોઈએ છે, લોન લીધેલી, લોન જેને આપેલી એ ચૂકવવા માટે અત્યારે તૈયાર નથી, આપણે ચૂકવવા માટે સક્ષમ નથી, એટલો મને તો લાગે છે IL-FS નો કેસ છે. પણ વોટ ડઝ ધીસ મીન કે કેટલી બધી બેડ ક્વોલિટીને લોન આપી દીધી, કદાચ એપ્રેઝલ કર્યું હોય, કેટલી બધી વસ્તુઓ પોસિબલ છે આપણે ધીરે ધીરે ખબર પડશે. પાછું લો ઓફ જનરલાઇઝેશન કે આ NBFC આવો ખોટો ડિસિઝન લીધો એટલે જેટલી IFC છે બધાએ ખોટા ડિસિઝન લીધા હશે. જેટલાના તમે જુઓ આશરે બધી NBFCના, જોકે આજકાલ બજારમાં પણ થોડો મંદીનું વાતાવરણ છે, પણ અધરવાઇઝ તમે જેટલી પણ NBFCનો બધી NBFC 15-20% ડાઉન છે કે કંઈ નહીં તો એટલીસ્ટ 10% ડાઉન છે. કેટલી સારી કંપનીઓ પણ તમને સારો અવસર મળે છે, એક 10% સેલ છે કે 20% સેલ તમે એ કંપનીમાં તમે નિવેશ કરી શકો છો. સાઈડ બાય સાઈડ ફોર એક્ઝામ્પલ જે કંપની બે હિસાબ પૈસા બોરો કરતી હોય, દાખલા તરીકે એરલાઇન કંપની, હવે એરલાઇનમાં માર્જિન એટલું નાનું છે, એટલું વેફરથી માર્જિન છે કે એ લોકો એક સીટ વેચીને જે 200 રૂપિયા કદાચ એ સીટ ઉપર ચાર્જ કરશે કદાચ એ જ એ લોકોનો પ્રોફિટ. ઘણીવાર આ તેલનો ભાવ વધે છે, ફ્યુઅલનો ભાવ વધે છે, પેટ્રોલ ડીઝલનો, તો એને કારણે આટલાનું માર્જિન છે. હવે એવી કંપનીમાં બે હિસાબ લોન હોય અને જો ભાવ તેલનો વધી ગયો કે ડોલરનો ભાવ વધી ગયો જે ઓલરેડી આજકાલ થઈ રહ્યું છે, તો ખલાસ થઈ ગયું, તો એ કંપની ચાલશે નહીં કે કંપની એની લોન સર્વિસ નહીં કરી શકે. તો સુકામ આપણે એવી કંપનીના શેર પણ લેવા જોઈએ અને સુકામ આપણે એવી કંપનીને વધારે એટલા બધા એક્સપોઝર પણ આપવું જોઈએ. એટલે જો પ્રોફિટેબલ ના હોય તો ઇવન આટલી મોટી દિગ્ગજ કંપનીઓ છે, IL-FS આટલી જૂની 30 વર્ષ કંપની હતી, કદાચ એવું વિચાર કરવું છે. મને નહીં ખબર કે એ લોકોને એરલાઇન્સને આપ્યા છે કે નહીં, પણ આ તો ખાલી હું એક એક્ઝામ્પલ કરું છું કે આપણા બધાની જાણ માટે કે જ્યાં લો માર્જિન હોય કે જ્યાં બહુ બધું ઓલરેડી જે કંપનીનું જે નેટવર્ક છે એમાંથી 80-90% જો પૈસા લો પર લીધેલા હોય તો એવી કંપનીમાં વધારે એક્સપોઝર શું કામ કરો, અને તમે કોણા પૈસા એક્સપોઝર કરો છો, રિટેલ ઇન્વેસ્ટરના જે ઇન્સ્ટિટ્યૂશનના. અને જેટલા લોકોને એવું લાગે છે કે દાખલા તરીકે કે યુનો IL-FS ખરાબ થઈ ગયું છે એટલે એને કારણે LIC માં જેટલા લોકોએ પૈસા આપેલા એ લોકોના પૈસા વપરાશે, તો એ લોકોએ બહુ કંઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી, કારણ કે એ તમારું પ્રીમિયમ ફંડ છે. ખાલી આ સ્પષ્ટતા માટે કહું છું કે તમે જે પ્રીમિયમ આપો છો ઇન્સ્યોરન્સ કંપનીએ એ અલગ રાખવામાં આવે છે, એમાંથી તમને જે બેનિફિટ મળશે એ તો મળશે, એટલે બહુ ચિંતા ના કરો. જો કાલ ઉઠીને IL-FS માં જે નુકસાન થાય તો એ IL-FS નું નુકસાન છે. LIC એ એઝ અ ઇક્વિટી પ્રમોટર ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો પોતાના પ્રોફિટમાંથી કર્યું છે, એટલે એના પ્રોફિટમાં ઓછું થશે, તમારા ફંડ ઉપર કાંઈ નથી થવાનું. અને આપણે અલગ અલગ જાતના એટલા બધા ન્યૂઝ આવતા હોય છે એટલે લોકો કારણ વગરના ડરી જતા હોય છે, એટલે એટલું બધું ડરવાની જરૂરત નથી. આવી બધી વસ્તુઓ થાય, આવા ફ્રોડ્સ પણ થાય છે, લોકોને લોભ હોય, ઓવર કોન્ફિડન્સ હોય, ખોટા ડિસિઝન લેવાઈ જાય. હવે આ ખોટા ડિસિઝન લેવાઈ ગયેલા તો એ લોનના એસેટ ત્યારે વેચવાના જરૂરત હતી, ન કે તમે એટલી બધી વાર રાહ જુઓ અને આજે આવી પરિસ્થિતિમાં આખી કંપની વેચવાનો સમય આવે ત્યારે તમે ત્યાં સુધી તમે રાહ જોઈને ઉભા રહો, યુ નો. જી, એટલે આવી બધી વસ્તુ છે. તો આવા સમયે હવે ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ? સી, ઇન્વેસ્ટરે તો ઇઝ વેરી સિમ્પલ, ઘણી બધી શીખ છે, વધારે બોરો નહીં કરવાનું, એવી કંપનીમાં નહીં ઇન્વેસ્ટ કરવાનું કે જ્યાં બહુ બધી લોન્સ હોય, સાથે સાથે બહુ બધા પૈસા એક જ આવી કંપનીને નહીં આપી દે. કેટલા લોકો ડિપોઝિટ, હું કહું છું ને, બે હિસાબ ડિપોઝિટ કરે છે, લાખો ને કરોડો રૂપિયાની ડિપોઝિટ કરી નાખે છે. તમે ડિપોઝિટ જો કરવી જોઈએ તો ડાયવર્સિફાય કરો, 4 બેંકને આપો કે 4 NBFCને આપો, પાછું એક જગ્યા ઉપર નહીં આપો. અને જેવા શેર પડે છે સારી NBFC શેર ઉપાડો, બહુ સરસ પ્રોફિટ મળશે આગળ ચાલતા. અને આપણા દેશમાં કેટલું લોકોને લોનની જરૂરત પડવાની છે આગળના 10-20 વર્ષ સુધી, એટલે ઘણા બધા શેર બહુ જ ડિસ્કાઉન્ટ ઉપર આવી ગયા છે, લઈ લો. જી, એટલે એક તક મળી રહી છે. આવા કેસીસ થાય છે ત્યારે પણ, એટલે ફ્રોડ્સ થાય છે, પહેલાં ઓફકોર્સ આપણે ગભરાઈ જઈએ છીએ, પણ ઓલવેઝ એમાં પણ આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને એમાં તક લઈ શકીએ છીએ. પણ અત્યારે મની મેનેજરમાં આપણે સમય થઈ રહ્યો છે એક વિરામનો, વધારે ચર્ચા કરીએ વિરામ બાદ. લઈશું દર્શકોના સવાલ, અમારી સાથે જોડાયેલા રહેજો.
વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલ અને આ સવાલના જવાબ આપણી સાથે જોડાયા છે કાર્તિક ઝવેરી. અને કાર્તિકભાઈ આપણી સાથે પહેલા જે દર્શક જોડાયા છે વિવેક જોશી વડોદરાથી. જી વિવેકભાઈ આપનો સવાલ પૂછો. હેલો સર. જી વિવેકભાઈ ગુડ ઇવનિંગ. હા એટલે એકચ્યુઅલી મારો સવાલ એ હતો કે આપણે જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે એની અંદર બે ટાઈપના ફંડ હોય છે, ડેટ અને ઇક્વિટી. જે બંને ડિફરન્સ મને જણાવી આપીશું. જી જરૂર. ડેટ ફંડ્સ કયા હોય છે અને ઇક્વિટી ફંડ્સ કોને કહેવાય એ બેઝિક ડિફરન્સ સમજવો છે કાર્તિકભાઈ. સો ઇક્વિટી ફંડ્સ એટલે એ ફંડ્સ કે જે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાના પણ શેરબજારમાં હોઈ શકે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ હોઈ શકે, એને ઇક્વિટી ફંડ કહીએ આપણે. જે ડેટ ફંડ હોય છે એ ડેટ ફંડ એવી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરે કે જ્યાં એક ફિક્સ્ડ રેટ ઓફ રિટર્ન મળે. એટલે દાખલા તરીકે ચાર પાંચ વસ્તુઓ આમાં આવે છે. એક ફિક્સ ડિપોઝિટ છે, બીજી કંપની ડિપોઝિટ છે, બેન્ચર્સ અને કમર્શિયલ પેપર હોય, સ્ટેટ ગવર્મેન્ટ લોન્સ હોય અને સેન્ટ્રલ ગવર્મેન્ટ લોન્સ હોય. એટલે આ પાંચ કેટેગરીમાં સબ કેટેગરીમાં અલગ અલગ ટાઈપનો ફંડ મેનેજર પોર્ટફોલિયો બનાવે અને એવા ફંડને આપણે ડેટ ફંડ કહીએ કે જે આપણે કદાચ એક દિવસ, બે દિવસ કે એક બે મહિના, છ મહિના સુધીનું પણ વાપરી શકીએ. અને આપણે જો એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ સુધી પણ પૈસા રાખવા હોય તો આ અલગ અલગ કોમ્બિનેશનથી ફંડ મેનેજર એવા પોર્ટફોલિયો બનાવે જ્યાં તમે એક ફિક્સ ટાઈપનું રિટર્ન અર્ન કરી શકો છો, એને આપણે ડેટ ફંડ કહીએ. એટલે બેઝિક રીતે આ બે ડિફરન્સ આમાં. ઓકે, સાથે જ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ છે રાકેશ પરમારનો. તેમણે પૂછ્યું છે કે તેમણે કોઓપરેટિવ બેંકમાંથી લોન માટે એપ્લાય કર્યું હતું ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનો ક્રેડિટ સ્કોર ઓછો છે અને તે માટે તેમને લોન માટે વ્યાજ વધુ લાગશે. તો તેમણે પૂછ્યું છે કે મારો ક્રેડિટ સ્કોર કેમ ઓછો થઈ ગયો. એમને ખબર નથી કે કેમ ક્રેડિટ સ્કોર ઓછો થઈ ગયો અને કઈ રીતે જાણી શકાય કે કેટલો સ્કોર છે અને તેને કઈ રીતે સુધારી શકાય. જો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો એનો મતલબ એ કે કંઈક તો તમે કરેલું એવું કે કોઈક તો એવી લોન લીધેલી, ભલે ક્રેડિટ કાર્ડ પણ એક જાતનું લોન જ છે, ક્રેડિટ કાર્ડ લીધેલી કે કોઈ એજ્યુકેશન લોન લીધેલી કે કોઈ પર્સનલ લોન, કાર લોન, હોમ લોન, કંઈક તો લીધું હશે કે જેનું પેમેન્ટ સમયસર નથી થયું, કે જ્યાં કોઈક જાતનું ડિફોલ્ટ થયું છે કે પેમેન્ટ લેટ થઈ ગયું છે. અનેકો કારણ હોય છે કે જેના કારણથી તમારો ક્રેડિટ સ્કોર નીચે થઈ જતો હોય છે. હું તમને એની વસ્તુ એ વસ્તુમાં પણ ચેતવી દઉં કે ઘણી બધી વાર બે હિસાબ ફ્રોડ થાય છે. એટલે કોઈ લોકો આપણે તો બહુ વિચાર નથી કરતા, પેન કાર્ડ આપી દઈએ, આપી દઈએ ત્યાં, અને એનાથી બહુ બધા ફ્રોડ થાય છે. ખોટી લોનના રેકોર્ડ તમારા અકાઉન્ટમાં આવી જાય છે, લોકો ફ્રોડ કરે છે, તમારો સ્કોર ઊંચો થઈ જાય છે. પછી તમને જ્યારે જેન્યુઇન જરૂરત પડે છે ત્યારે લોન નથી મળતી કે બહુ ઊંચા વ્યાજે મળે છે. એટલે આ બધા પ્રોબ્લેમ છે, બહુ ગંભીર વસ્તુ છે, આને સોલ્વ કરો. સિબિલ બિલકુલ મદદ કરવા તૈયાર નથી, કારણ કે ત્યાં તમે કંઈ બોલી નથી શકતા. પણ તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે, થોડો સમય કાઢવો પડશે, ઇન્સ્ટિટ્યુશનથી ફાઇન્ડ આઉટ કરો કે કોણે આ બધું રિપોર્ટ કરી છે. સિબિલ તમને રિપોર્ટ આપી દેશે તમારો, અને રિપોર્ટ તો ઘણા બધા જગ્યાઓથી તમને મળે તમારો ક્રેડિટ સ્કોરનો. પણ જે પણ ઇન્સ્ટિટ્યુશને તમારું ક્રેડિટ ખરાબ કરી છે એ જો જેન્યુઇન ના હોય તો તમારે થોડું લડવું પડશે એની સાથે. કાગળપત્રથી લડવાનું ચાલુ કરો, વાતચીત ચાલુ કરો, અને જરૂરત પડે તો કદાચ કોઈકવાર લીગલ પણ વસ્તુ કરવી પડે, કારણ કે આવા ફ્રોડ બે હિસાબ થઈ રહ્યા છે અને સિબિલ બિલકુલ હેલ્પ નથી કરતું આમાં. જી, તો રાકેશભાઈ તમારે થોડું છાનબીન કરવી પડશે કે કયા ઇન્સ્ટિટ્યુશનને તમારાના લીધે તમને આ ક્રેડિટ સ્કોર તમારો બગડ્યો છે અને એની સાથે તમારે ટેકઅપ કરવું પડશે. પણ ઇન શોર્ટ, જ્યારે તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો કે લોન લો છો ત્યારે પ્લીઝ એનું ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમયસર કરી લેવું, નહીં તો પણ આવા ક્રેડિટ સ્કોર્સ બગડતા હોય છે. એટલે એક ડિસિપ્લિનથી ક્રેડિટ કાર્ડ વાપરવું જોઈએ અને એના પેમેન્ટ્સ કરવા જોઈએ. કાર્તિકભાઈ તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ એટલે કે લોન, ક્રેડિટ કાર્ડ, ઇન્સ્યોરન્સ, બચત, રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર અને ફોન નંબર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC Bajar પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC Bajar પર. સાથે મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.